વીરપુરમાં યુવા બચાવો દેશ બચાવના સૂત્ર સાથે અમદાવાદ આરએમ રનર્સ ગ્રુપના ત્રણ યુવાનો રનર્સ કરીને અમદાવાદથી વીરપુર પહોંચ્યા. સ્વામી વિવેકાનંદજીના વિચારોને આગળ વધારતા અમદાવાદ આરએમ રનર્સ ગ્રુપના ત્રણ યુવાનો લોકેશ શર્મા, રૂપેશ મકવાણા તેમજ પાર્થ પટેલ રનર્સ કરીને વીરપુર પહોંચ્યા હતા, જેમાં સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ આ ત્રણેય વીર યોદ્ધાના બલિદાનને વ્યર્થ ન જવા દેવા માટે ગુજરાતભરમાં 1000 કિલોમીટરની દોડ કરીને ભારત દેશના દરેક યુવાનોને મજબૂત તેમજ ભારત દેશને વિશ્વસ્તતા પર લાવવા માટેના એક નાનકડા પ્રયાસ તેમજ આજના યુવાનોને આજના યુગના 4 રાક્ષસો જેવા કે વ્યસન, મોબાઈલનો દુરુપયોગ, ડિપ્રેશન તેમજ નાની ઉંમરમાં પ્રેમ સંબંધ આ 4 રાક્ષસો સામે લડવા માટે યોગા, મેડિટેશન, સ્પોર્ટ્સ પુસ્તકો થકી દેશના યુવાનોને સંદેશો આપી સંકલ્પ લેવડાવવાની નેમ સાથે અમદાવાદ આરએમ રનર્સ ગ્રુપના આ ત્રણેય યુવાનો ગુજરાતભરની દોડ લગાવવા નીકળી પડ્યા હતા, જે આજે યાત્રાધામ વીરપુર પહોંચ્યા હતા. અને આરએમ રનર્સ ગ્રુપના રૂપેશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં તેઓ આરએમ રનર્સ ગ્રુપ હેઠળ આર્મી, નેવી, પોલીસ તેમજ સ્પોર્ટ્સમાં જે યુવાનોને કરિયર બનાવવું છે તેમને તેઓ ફ્રી નિઃશુલ્ક ઓફ કોર્સ ટ્રેનિંગ આપે છે. તેમજ ગયા વર્ષે યુવા બચાવ દેશ બચાવના અભિયાન અંતર્ગત અમદાવાદથી દિલ્હી સુધીની પણ દોડ લગાવી હતી, તેમજ ગયા માસમાં રાજસ્થાનમાં પણ આ રીતે દોડ લગાવી યુવાનોને સંદેશો આપ્યો હતો તથા 2022માં તેઓ પૂરા ભારત દેશમાં એટલે કે 15000 કિલોમીટર જેટલી દોડ લગાવીને યુવાનોને સંદેશો આપશે અને યુવા બચાવો દેશ બચાવોના અભિયાનને સફળ બનાવશે. મારું નામ રૂપેશ મકવાણા છે. અમે અમદાવાદની અંદર આરએમ રનર્સ કરીંગ ગ્રુપ ચલાવી રહ્યા છીએ, જેમાં અમે પોલીસ, આર્મી, નેવી અને જેને સ્પોર્ટ્સમાં કરિયર બનાવવું હોય એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ આપી રહ્યા છીએ. અત્યારે અમારું એક મિશન ચાલી રહ્યું છે, યુવા બચાવો દેશ બચાવો, જે 2019થી ચાલે છે. 2019માં અમે અમદાવાદથી દિલ્હી સુધી રનિંગ કરી હતી આ જ મિશનને લઈને. પછી આ મહિનામાં, મીન્સ કે આ વર્ષમાં જાન્યુઆરીમાં રાજસ્થાનમાં રનિંગ કરીએ, અત્યારે ફેબ્રુઆરીમાં ગુજરાત, પછી મહારાષ્ટ્ર, એમપી, યુપી, ઓડિશા એવી રીતના કંઈ અલગ અલગ રાજ્યોમાં ફરીશું. અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે ભારતનો યુવાન બચી જાય. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારત દેશ વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે, પણ કહેવાય કે આખા વર્લ્ડમાં સૌથી વધારે યુવા ભારત દેશ પાસે છે, 19%, બીજો અમેરિકા પાસે 14%. તેમ છતાંય અમેરિકા વિશ્વસત્તા ઉપર છે, તો હોવું જોઈએ આપણું ભારત તો કેમ નથી? એનું અમે રીઝન શોધ્યું, યુવાઓને મળ્યા, એમાંથી 4 રાક્ષસો બહાર નીકળ્યા. જેમ કે પહેલો થઈ ગયો વ્યસન, આજનો યુવા વ્યસનમાં ડૂબી રહ્યો છે. બીજો થઈ ગયો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ. મોબાઈલનો ઉપયોગ ઘણો સારો હોય છે, પરંતુ ઘણા બધા લોકો ખોટો ઉપયોગ કરી રહ્યા છે કે ગેમ રમી રહ્યા છે, પબજી છે, ફ્રી ફાયર છે વગેરે ગેમોમાં પોતાનો કિંમતી સમય બગાડી રહ્યા છે, વેડફી રહ્યા છે. ત્રીજું થઈ ગયું નાની ઉંમરમાં લવ એફેર. આપણે જોઈએ છીએ સ્કૂલોમાં, કોલેજોમાં અત્યારે બહુ જ વાતાવરણ ખરાબ છે, જેના કારણે ડિવોર્સના કિસ્સા બહુ જ વધી રહ્યા છે, આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે, જેમાં યુવાન ખતમ થઈ રહ્યો છે. ચોથું થઈ ગયું ડિપ્રેશન, તણાવ. જોઈએ છે રોજના પેપરના 2-3 બનાવ આત્મહત્યાના હોય છે, એમાં બધા યુવા હોય છે. તો આવી રીતના ધીરે ધીરે યુવા નષ્ટ થતો જાય છે અને આવતા સમયમાં ભારત પાસે યુવા ઓછો થઈ જશે. તેઓ પછી ભારતને આગળ આવવા માટે, વિશ્વસત્તા પર આવવા માટે બહુ કહેવાય કે મહેનત પડશે અને નામુમકિન થઈ જશે. તો યુવાન બચશે તો જ દેશ બચશે. અને અમે આ 4 રાક્ષસ સામે લડવા માટે 3 હથિયાર બનાવ્યા છે, યોગા, મેડિટેશન, સ્પોર્ટ્સ અને પુસ્તક. અમારો એક જ ધ્યેય છે કે ભારતના દરેક ગામમાં મેડિટેશન સેન્ટર, ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી હોવી જોઈએ. જો આ 3 હશે તો યુવાન પોતાનો સમય વેડફશે નહીં અને આજનો યુવાન બચી જશે, ને જો યુવાન બચશે તો દેશ બચશે. અને આપણા માટે ગર્વની વાત હશે કે આપણો દેશ વિશ્વસત્તા ઉપર આવશે. અને હું બધાને વિનંતી કરું છું કે આજના સમયમાં દેશભક્તિ ખાલી જુબાન પર છે, દિલમાં નથી. તો બધા જ તમે દેશ માટે આપણે કંઈક ને કંઈક કરીએ, કારણ કે આપણા વીર પુરુષે બહુ બધા બલિદાન આપ્યા છે, બહુ મોટા મોટા બલિદાન આપ્યા છે, કદાચ આપણે વિચારી પણ ના શકીએ એટલા મોટા બલિદાન આપ્યા છે. તો પ્લીઝ તમે બધા જ, આપણે બધા જ ભેગા થઈને દેશ માટે કાર્ય કરીએ અને આપણા દેશને આગળ લાવીએ. ગૌરવ ગાજીપરા સાથે કિશન મોરબિયા, KTV ન્યૂઝ.